गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રેક્ટિસ બુકમાં સ્વાધ્યાય 8.3 ના એક્ઝામ્પલ શીખી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ મિત્રો. દાખલા નંબર 1 અને એમાં કિંમત શોધો એમ કીધેલી છે. પહેલા દાખલામાં tan 35 / cot 55 + cot 78 / tan 12 - 1. હવે એની કિંમત આપણે શોધીએ. પહેલા દાખલામાં હવે જો આપણને રકમ આપી છે tan 35 / cot 55 + cot 78 બરોબર અને / tan 12 બરોબર અને - 1. તો હવે જો અહીંયા આ tan છે એને cot માં ફેરવી દઈએ તો શું થાય મિત્રો? તો cot 90 - થીટા, 90 - થીટા એટલે 35 અને / આ cot 55 એમના એમ વત્તા, એ રીતે આને cot ને tan માં ફેરવીએ તો tan 90 - 78 બરોબર અને છેદમાં tan અહીંયા 12 એમના એમ અને - 1 છેદમાં 1. હવે જો cot 90 - થીટા એટલે tan થીટા અને tan 90 - થીટા એટલે cot થીટા થાય. તો હવે આની જગ્યાએ શું લખાય? cot 90 માંથી 35 બાદ કરો તો 10 માંથી 5 જાય તો 5, અહીંયા 8 માંથી 3 જાય તો 5, એટલે કેટલા આવ્યા? 55 અને છેદમાં cot 55 + અહીંયા જુઓ આ tan 90 માંથી 78 બાદ કરો તો 12 આવે અને છેદમાં tan કેટલા આવે? 12 અને ઓછા 1 / 1. આ બંને સરખા આવ્યા એટલે ઉડી જાય. ક્લિયર? તો અહીંયા કેટલા વધ્યા મિત્રો? 1 / 1 - 1, તો - 1 + 1 ઉડી જાય, તો બરાબર પહેલો જવાબ આપણને મળ્યો 1. ક્લિયર? ચાલો હવે આપણે બીજા નંબરનો દાખલો જોઈએ. તો એની અંદર આપણને sin 72 + cos 18 અને sin 72 - cos 18 એ રીતે આપેલું છે. હવે તમે જોઈ રહ્યા છો કે આમાં બંનેમાં જુઓ પ્લસ અને માઇનસ છે અને બંને કેવા છે? સરખા છે બરોબર. તો હવે શું કરીશું? જુઓ હવે ધ્યાન રાખો, આ sin² થીટા + એટલે કે આ a + b, a - b બંને સરખા દેખાય છે, તો આની જગ્યાએ શું લખાય? તો કૌંસમાં sin² 72 અને - cos² 18 આવે બરોબર. માટે હવે જુઓ આ રીતે બંને થયા, તો હવે શું કરીએ આપણે? આ sin² છે એટલે કે sin ને cos માં ફેરવો અથવા cos ને sin માં ફેરવાના. આપણે sin ને cos માં ફેરવીએ તો cos² કૌંસમાં 90 - થીટા ની જગ્યાએ કેટલા લખવાના? 72, એટલે કે cos 90 - થીટા એટલે sin થીટા થાય અને - cos² થીટા એટલે કે cos² 18 એમના એમ. હવે આની જગ્યાએ શું થાય? કૌંસ છોડીએ તો cos² 90 માંથી 72 બાદ કરીએ તો 18 આવે અને માઇનસ આ cos² 18 એમના એમ. આ માઇનસ આ પ્લસ છે જે બંને ઉડી જાય, તો બરાબર અહીંયા જવાબ કેટલો મળે મિત્રો? 0. એ જ રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલાની અંદર આપણને sec 50 sin 40 + cos 40 ઇન્ટુ cosec 50 આ રીતે આપણને આપેલા છે. તો હવે આપણે શું કરીએ મિત્રો? આ sec છે એને આપણે એનું સૂત્ર શું થાય? 1 / cos થાય, 1 / cos 50 / sin 40 + અહીંયા આ cos 40 એમના એમ / cos ને ફેરવી દઈએ તો cos નું સૂત્ર થાય 1 / sin 50 થાય. માટે આ બે નો ગુણાકાર કરો તો sin 40 બરોબર અને છેદમાં cos ને આપણે sin માં ફેરવવા હોય તો મોટા ભાગે શું થાય? અહીંયા
तो साइन 90 माइनस ध्यान आपजो बराबर अहीं नीचे शू लखाय साइन 90 माइनस 50 एवं लखाय એટલે કે sin 90 માઇનસ થીટા એટલે cos થીટા અને ગુણ્યા અહીંયા તો આપણે sin તો લખી કાઢ્યા પ્લસ હવે જો આ cos 40 ગુણ્યા 1 એટલે cos 40 અને છેદમાં sin છે એને cos માં ફેરવીએ તો ધ્યાન આપજો cos શું થાય 90 માઇનસ 50 થાય એટલે કે cos 90 માઇનસ થીટા એટલે શું થાય અરે સોરી साइन 90 माइनस थीटा એટલે શું થાય cos થાય બરોબર એટલે કે cos 90 માઇનસ થીટા એટલે sin થીટા હવે જો આ sin 40 આવે અને એ જ રીતે અહીંયા sin કેટલા આવશે 90 માંથી 50 જાય તો 40 અને પ્લસ અહીંયા cos 40 એમ અને છેદમાં cos 90 માઇનસ 50 એટલે cos કેટલા આવે 40 આ બંને સરખા આવ્યા ઉડી ગયા તો 1 વત્તા 1 વધ્યા માટે બરાબર કેટલો જવાબ આવ્યો કહેવાય 2 મિત્રો ઓકે હવે મિત્રો આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ નીચેના દરેકને 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતિય ગુણોત્તર તરીકે દર્શાવો એટલે આપણે અહીંયા ત્રિકોણમિતિય ગુણોત્તર સ્વરૂપે દર્શાવવાના છે એમાં જુઓ પહેલો દાખલો साइन 59 प्लस कॉस 56 आ गया छे तो आपणे શું કરી નાખીએ જો આ साइन ने कॉस માં ફેરવીએ તો कॉस 90 માઈનસ શું થાય થીટા થીટા ની જગ્યાએ કેટલા આવે 90 માઈનસ 59 આવે અને એ જ રીતે આ कॉस ને ફેરવીએ તો શું લખાય साइन 90 માઈનસ 56 લખાય ક્લિયર મિત્રો જુઓ આ cos 90 માંથી 59 બાદ કરીએ 10 માંથી 9 જાય તો 1 8 માંથી 5 જાય તો 3 અને પ્લસ આ sin અને 90 માંથી 56 બાદ કરો તો 10 માંથી 6 જાય તો 4 અહીંયા 8 માંથી 5 જાય તો 3 એટલે અહીંયા જવાબ આપણને મળ્યો કે cos 31 પ્લસ sin 34 એ જ રીતે આપણે બીજો દાખલો જોઈએ તો sec 76 પ્લસ cosec 52 હવે જો આ cosec છે એને cosec માં ફેરવી દો તો શું લખાય મિત્રો cosec 90 માઈનસ થીટા થીટા એટલે 76 અને એ જ રીતે અહીંયા cosec ને આપણે સમા ફેરવીશું sec 90 માઈનસ થીટા એટલે 52 અહીંયા લખીશું 52 તો બરાબર શું થાય cosec અને 90 માંથી 76 બાદ કરો તો અહીંયા 10 માંથી 6 જાય તો 4 8 માંથી 7 જાય તો 1 એટલે કેટલા આવે 14 અંશ અને એ જ રીતે અહીંયા sec 10 માંથી 2 જાય તો 8 અહીંયા 8 રહ્યા 8 માંથી 5 જાય તો 3 એટલે આ રીતે cosec 14 અને sec 38 આપણને મળ્યા હવે આપણે ત્રીજો જોઈએ તો cot 85 માઈનસ tan 65 આપણને આપેલા છે તો મિત્રો આ cot ને tan માં ફેરવીએ તો tan 90 માઈનસ થીટા થાય એટલે માઈનસ 85 માઈનસ tan tan ને cot માં ફેરવી દઈએ તો cot કૌંસ માં 90 માઈનસ 65 બરોબર હવે આ tan 90 માંથી 85 બાદ કરો તો કેટલા વધે 5 માઈનસ cot અને 90 માંથી 65 બાદ કરો 10 માંથી 5 જાય તો 5 અને 8 માંથી 6 જાય તો 2 એટલે કેટલા મળે મિત્રો 25 મળે તો આ રીતે આપણા દાખલા નંબર 2 ના 3 એક્ઝામ્પલ આપણે પૂરા કર્યા ત્યાર પછી આપણે દાખલા નંબર 3 જોઈએ નીચેના પરિણામો સાબિત કરો એમાં પહેલો એક્ઝામ્પલ છે tan 20 tan 35 tan 45 tan 55 tan 70 બરાબર 0 તો મિત્રો આપણે પહેલો એક્ઝામ્પલ લઈએ તો ડાબી બાજુનો ઉપયોગ કરી અને આપણે જમણી બાજુ એટલે કે 0 જવાબ લાવવાનો છે હવે જો આપણે શું કરીશું હવે આ tan 20 બરોબર આ tan 20 આપ્યા છે
હવે ગુણ્યા આ 10 કેટલા છે આપણી પાસે 35 હવે 20 અને આ કેટલા છે 70 તો આ બંનેને આપણે જોડે લખીએ 10 70 એટલે 90 થઈ જાય બરોબર હવે આ બંને આપણે જોડે લખ્યા હવે 10 35 લખીએ 10 35 હવે એની જોડે કોણ કઈ કિંમત આપણે લખીએ તો 10 55 10 55 એટલે 55 વત્તા 35 કરો એટલે 90 થઈ જાય હવે બાકી શું રહ્યું 10 45 એમ ના એમ અને બરોબર તો આ જોડકું બનાવ્યું આ બંનેનું જોડકું 10 45 ની કિંમત કોઠા ઉપરથી આપણે લખી શકીએ હવે જુઓ મિત્રો આ 10 20 ગુણ્યા આ 10 ને કોટમાં ફેરવીએ એટલે કોટ 90 માઈનસ થીટા બરોબર થીટા ની જગ્યા 70 લખવાના એટલે કોટ 90 માઈનસ થીટા એટલે 10 થીટા થાય એ જ રીતે આ 10 35 એના એમ અને ગુણ્યા આ 10 55 ને કોટમાં ફેરવીએ તો કોટ 90 માઈનસ 55 અને ગુણ્યા 10 45 એટલે 1 તો બરાબર 10 20 ગુણ્યા કોટ 90 માંથી 70 બાદ કરીએ તો 20 ગુણ્યા 10 35 અને ગુણ્યા કોટ 90 માઈનસ 55 તો મિત્રો કેટલા આવશે એ પણ કોટ 35 જ થાય બરોબર અને ગુણ્યા 1 એમના એમ એટલે ન લખો તો પણ ચાલે હવે જુઓ આ 10 20 ગુણ્યા આ કોટનો વ્યસ્ત શું થાય 1 upon 10 20 થાય એ જ રીતે 10 35 એમના એમ અને કોટનો વ્યસ્ત કરીએ તો શું થાય 1 upon 10 35 થાય ક્લિયર તો આ 10 20 35 ઉડી ગયા તો કશું ના વધ્યું તો કેટલા વધ્યા કહેવાય 1 બરોબર મિત્રો આપણો દાખલા નંબર 3 માં પહેલા દાખલાનો જવાબ 0 નહીં મિત્રો 1 આવ્યો અહીં ધ્યાન રાખજો 0 નથી 1 છે ક્લિયર હવે આપણે બીજા નંબરનો દાખલો જોઈએ આપણી પાસે જગ્યા નથી એટલે ભૂસી નાખીએ હવે બીજા નંબરના દાખલાની અંદર આપણે જોઈએ ધ્યાન આપજો બરોબર તો અહીંયા શું થશે કે બીજા નંબરના દાખલામાં cos 80 / sin 10 અને + cos 59 * cos 31 બરોબર આ રીતે આપણને આપેલા છે અને બરાબર 2 એટલે કે જમણી બાજુ આપણે 2 લાવવાની છે માટે આ આપણી કઈ થઈ ડાબી બાજુ એટલે ડાબી બાજુનો ઉપયોગ કરી અને જમણી બાજુનો જવાબ લાવીશું હવે જો આ cos છે એને sin માં ફેરવીએ તો શું થાય sin 90 માઈનસ થીટા થીટા ની જગ્યાએ કેટલા આપ્યા છે 80 અને છેદમાં sin 10 એમના એમ પ્લસ હવે જુઓ આ cosec આ cos 59 એમના એમ ગુણે ધ્યાન આપજો cosec ને sec માં ફેરવી દો તો sec 90 માઈનસ કેટલા આવે 31 હવે જુઓ તો અહીંયા કેટલા વધશે sin 90 માંથી 80 જાય તો 10 અને છેદમાં પણ sin કેટલા વધે 10 ક્લિયર પ્લસ કૌંસમાં cos 59 ગુણ્યા sec અને આ બંનેની બાદબાકી કરો તો 10 માંથી 1 જાય તો 9 અહીં 8 માંથી 3 જાય તો 5 59 હવે આ બંને ઉડી જાય તો કશું ન વધે તો અહીંયા 1 પ્લસ કૌંસમાં cos 59 અને મિત્રો sec નું સૂત્ર શું થાય 1 upon cos થાય તો cos 59 બરોબર આ બંને સરખા ઉડી જાય તો બરાબર 1 વત્તા અહીંયા કશું ના વધ્યું એટલે 1 વધ્યા માટે 1 વત્તા 1 એટલે 2 બરાબર જમણી બાજુ તો મિત્રો આ રીતે આપણો ત્રીજા નંબરનો દાખલો પણ અહીંયા પૂરો થયો તો નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ